हिम्मतनगर शहर में ट्राफिक ने लेने ग्रोमर कॉलेज ना एनएसएस ना विद्यार्थियों विविध बेनरों साथे हाईवे रोड पर आवता जता वाहन चालकों ने ट्राफिक ना नियमों समझावामां आव्या हता। त्यारबाद वाहन चालकों ने एनएसएस ना विद्यार्थियों द्वारा ट्राफिक नियम अंगेनी पत्रिकाओ आपी हती। साबरकांठा जिल्लाना हिम्मतनगर शहर में मार्ग सलामती ने लेने ग्रोमर कॉलेज ना एनएसएस ना विद्यार्थियों हवे जागरूकता दर्शावी छे, जेने लईने અકસ્માત થતા અટકી શકે તે માટે એનએસએસના વિદ્યાર્થીઓએ હાઈવે રોડ ઉપર આવતા જતા વાહન ચાલકોને ટ્રાફિક નિયમ અંગેની પત્રિકા આપીને માહિતી આપવામાં આવી હતી। વિવિધ બેનરો સાથે વિદ્યાર્થીઓ દ્વારા ટ્રાફિક એવેરનેસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવી, હેલ્મેટ સીટ બેલ્ટ પહેરીને વાહન ચલાવવું, વાહન ચલાવતી વખતે આલ્કોહોલનું સેવન ટાળવું, વાહન પૂરઝડપે ચલાવવાનું ટાળો, માર્ગ પર વાહન ચલાવતી વખતે રમત કરવાનું ટાળો જેવા નિયમો વિશે વાહન ચાલકોને આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં 50થી વધુ વિદ્યાર્થીઓ ટ્રાફિકના નિયમો સમજાવ્યા હતા। જો કે તાજેતરમાં અમદાવાદમાં બનેલી ઘટનાને લઈને સમગ્ર ગુજરાતમાં પોલીસ દ્વારા દંડની કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ ગ્રોમર કોલેજના એનએસએસના વિદ્યાર્થીઓ સરકારી જીન અને મોતીપુરા વિસ્તારમાં હાઈવે ઉપર બેનરો સાથે ટ્રાફિકના નિયમોને લઈને વાહન ચાલકોને પત્રિકા આપીને ટ્રાફિકના નિયમોનો પાલન કરવા માહિતી આપવામાં આવી હતી। ઉમંગ રાવલ, જેડેશ ટીવી, સાબરકાંઠા। આજ રોજ અમારા ગ્રોમર કેમ્પસના વિદ્યાર્થીઓ દ્વારા આજે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે। તે મારી માટી મારી અંતર્ગત આ એનએસએસનો પ્રોગ્રામ થઈ રહ્યો છે, જેમાં ગ્રોમર કેમ્પસના વિદ્યાર્થીઓ આમાં ભાગ લઈ રહ્યા છે। આ અવેરનેસ પ્રોગ્રામ કરવાનું કારણ એ જ કે છેલ્લા સમયમાં ગુજરાતમાં જેટલા અકસ્માતના બનાવો બન્યા છે તેમાં સૌથી ગંભીર અકસ્માત જે અમદાવાદમાં થયો છે, તેમાં દસ જેવા વિદ્યાર્થીઓ જેનું કરુણ મોત થયું, તે ખૂબ જ ગંભીર બાબત છે। તેના અકસ્માતોના નિવારણ અર્થે અમારા એનએસએસ યુનિટના વિદ્યાર્થીઓ આજે અવેરનેસ પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છે। તેમાં ટ્રાફિક નિયમનના નિયમો તમે જે તે સાધનવાળાને આપીએ છીએ અને એક સારા મેસેજ સાથે આ અકસ્માતો ટાળવા પાછળનું એક કારણ એ જ છે કે છેલ્લા એક વર્ષમાં એનસીઆરટીના રિપોર્ટ પ્રમાણે, વર્લ્ડ બેંકના રિપોર્ટ પ્રમાણે 4.22 લાખ લોકો અકસ્માતમાં મૃત્યુ પામે છે। સરેરાશ રોજના 426 લોકો અકસ્માતમાં મૃત્યુ પામે છે, તે ખૂબ જ ગંભીર બાબત છે। તેની પબ્લિકમાં એક સારા મેસેજ થકી અમે આ અકસ્માતો નિવારવા પાછળનું એક પ્રયાસ કરવા જઈ રહ્યા છે, તે અમારા એનએસએસ